चतुष्कोण प्रकार चौरस लंबचोरस समलंब चतुष्कोण समांतर चतुष्कोण एना विषय विस्तृत में माहिती मेळवी हती। तो तमे न जो विडियो तो नीचे डिस्क्रिप्शन में लिंक आपेली हशे त्यां तमे मेळवी शकशो। जो तमे यूट्यूब चेनल में नवा छो तो अत्यारे ज यूट्यूब चेनल लाइक करो शेर करो ने सब्सक्राइब करो और बाजू में बेल आइकन बटन पर क्लिक करो जेथी करीने आना पछीना विडियो जे मूकु तेनी तमने नोटिफिकेशन मळती रहे। तो वात करीए आपणे पार्ट 3 चतुष्कोण प्रकार एमां पांचमो प्रकार छे समबाहु चतुष्कोण। समबाहु चतुष्कोण એટલે શું? તો જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તો તેને સમબાહુ ચતુષ્કોણ કહેવાય, બરાબર? જે લાગે પણ ચોરસ જેવો પણ ચોરસ નથી, શું છે? એની બાજુઓ સરખી છે। ચોરસનો રૂલ શું હતો? તો કે બાજુ સરખી હોય અને ખૂણા પણ 90 ડિગ્રીના હોય તો જ એને ચોરસ કહેવાય। પણ આ છે એબીસીડી એ સમબાજુ, એટલે કે એબી બીસી અને સીડી અને એડી ચારે ચારના માપ છે, કેવા છે? સરખા છે। અને વિકર્ણ જે છે એ કેવા હોય? તો કે પરસ્પર કાટખૂણે દુભાજ્ય। તેથી આપણે કહી શકીએ કે અહીંયા એક એસી અને બીડી બંને વિકર્ણ ઓ બિંદુએ કાટખૂણે દુભાજ્ય છે એમ કહેવાય। એટલે એઓબી નું માપ બીઓસી સીઓડી અને એઓડી બધા જ કેવા હોય? 90 અંશના હોય। ત્યાર પછી પતંગ આખા ચતુષ્કોણની વાત કરું તો જે ચતુષ્કોણમાં પાછપાછીની બાજુઓની બંને જોડ સમાન હોય તો તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય। જો પાછપાછીની કીધું છે સામસામેની નથી, સામસામેની હોય તો સમાંતર ચતુષ્કોણ થઈ જાય, બરાબર? પાછપાછીની એટલે એ બી અને એની પાસે કોણ આવે છે? તો કે એડી। આ બંનેનું માપ છે ને એ કેવું હોય? સરખું હોય। તમે પતંગ જોયો છે તો એની અંદર ખ્યાલ આવી જશે કે એનો ઉપરનો ભાગ જે છે એ કેવો હોય? સરખો હોય, અને નીચલો ભાગ જે છે એ પણ સરખો હોય, બરાબર? લાગ્યા પણ ચોરસ જોતા ચોરસ હતો નથી, એટલે જ કીધું છે કે આને પતંગ આકારનું ચતુષ્કોણ જેની પાછપાછેની એટલે કે એબી અને એડી એના માપ સરખા હોય અને એવી રીતે બીસી અને સીડી એના માપ પણ કેવા હોય? સરખા। પછી વિકર્ણની વાત કરું તો એ કેવા? કાટખૂણે દુભાગે। કાટખૂણે દુભાગે એટલે કે અહીંયા જોઈ શકીએ આપણે ઓ કાટખૂણે કાટખૂણે દુભાગે છે, એટલે એઓબી નું માપ બરાબર બીઓસી બરાબર સીઓડી અને બરાબર એઓડી બધા કેવા હોય? 90 અંશના હોય। ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે આ પાર્ટ 3 ની અંદર ચતુષ્કોણના પ્રકાર 6 છે આપણે કમ્પ્લીટ કરી લીધા છે। જો કંઈ પણ ડાઉટ હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટનમાં ક્લિક કરશો જેથી કરીને પછીના વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન જોવા મળતી રહે। ફરી પાછા મળશું આપણે નવા વિડીયો સાથે। થેન્ક યુ।